હેલો, નમસ્તે બાળ મિત્રો, કેમ છે બધાને? મજામાં ને? તમને ખબર જ છે શું કરવાનું છે. આપણે ગણિત ગમ્મતની બુક, એમાં આપણે પહેલું ચેપ્ટર કરીએ છીએ. કયું છે? તો કે ઈંટોની ઈમારત. એમાં આપણે કયા પેજ ઉપર પહોંચ્યા હતા? ખોલો હાલો બધાય. જો સૌથી છેલ્લે આપણે શું કર્યું હતું? તો કે પેજ નંબર 5, એમાં આપણે આ જોડકું જોયું હતું, કઈ દિવાલ નીચેમાંથી કઈ છે, બરાબર. હવે એના પછીનું પેજ ખોલો, પેજ નંબર 6. એમાં તમને શું કહે છે જુઓ, એમાં ઉપર તમને આપ્યું છે. સૌથી પહેલાં તો પેજ નંબર 6 કાઢો બધાય. એમાં તમને ઉપર સૂચના છે આપી છે કાળા ઘાટા અક્ષરે, કે ઈંટોની જાળીમાંથી જુઓ. તમને શું કહે છે? તો કે ઈંટોની જાળીમાંથી જુઓ. કઈ જાળી? તો કે જુઓ, તમે નીચે આખા પેજમાં તમને આખું એક ચિત્ર આપેલું છે. એમાં ઈંટોની અલગ અલગ જાળી, એટલે કે અલગ અલગ પેટર્ન બનાવેલી છે. એમાં શું કહે છે આગળ? જે કડિયાઓએ જાગૃતિ સ્કૂલ બનાવી હતી તેમણે જ ઈંટોમાંથી જુદી જુદી જાળીઓની પેટર્ન દિવાલ પર બનાવી. એટલે શું કહે છે કે જે કડિયાએ જાગૃતિ સ્કૂલ બનાવી હતી તે જ કડિયાએ ઈંટોની જાળીની પેટર્ન દિવાલ પર બનાવેલી છે. તો તમે અહીંયા જોશો દિવાલ ઉપર અલગ અલગ પેટર્ન બનાવેલી છે. એમાં તમે જોશો તો કે અહીંયા આવી ચોકડી, આમ ચોકડી થાય એવી રીતે ડિઝાઇન બનાવેલી છે બધી આખી લાઈન, પછી અહીંયા આખી લાઈન, પછી અહીંયા જુઓ ક્રોસ ક્રોસ ત્રિકોણ જેવું બનાવેલું છે આખામાં બધામાં. અહીંયા ઉપરે તમે જોશો તો કે નાના નાના ત્રિકોણ છે અને આખી આવી રીતે લાઈન છે. પછી નીચે અલગ અલગ પેટર્ન બનાવેલી છે, બરાબર. એટલે તમે જોશો તો દિવાલમાં ઘણી બધી ઈંટોમાંથી અલગ અલગ પેટર્ન બનાવેલી છે. હવે મેં તમને શું કહે છે, તમે આ બંને ચિત્રોમાં જાળીની જુદી જુદી કેટલા પ્રકારની પેટર્ન જોઈ શકો છો? એટલે હવે તમે જોશો તો તમને એક આખું આ ચિત્ર આપેલું છે, બરાબર, અને બીજું છે એની નીચેનું આ ચિત્ર આપેલું છે. એમાં તમને શું કહે છે? તો કે અલગ અલગ આ બે ચિત્રમાંથી થઈને અલગ અલગ તમે કેટલી પેટર્ન જોઈ શકો છો? તમે જુઓ, સૌથી પહેલાં એક તો આ પેટર્ન છે, પછી બીજી આ, પછી ત્રીજી આ, ચોથી છે એ તો આ બે સરખી છે, એટલે અહીંયા ત્રણ થઈ, બરાબર. એના પછી તમે જોશો તો હવે આ પહેલાં ચિત્રમાં તો બીજે ક્યાંય છે? જુઓ અહીંયા પેટર્ન છે, પડી અહીંયા ઉપર આપણે જોઈ એના જેવી જ છે, બરાબર. એટલે એક બે ને ત્રણ, આપણે કેટલી પેટર્ન જોઈ પહેલાં ચિત્રમાં? તો કે આ એક, આ બે અને એક આ ત્રણ. હવે એના પછી નીચે બીજું ચિત્ર આપેલું છે, એમાં તમે જુઓ તો એમાં તમને કેવી પેટર્ન દેખાય છે? આ પેટર્ન છે એ આપણે ઉપર આવી ગઈ, ક્યાં? તો કે આ રે, એટલે એ ગણાશે નહીં. એટલે એક બે ત્રણ, હજી તો ખાલી પહેલાં ચિત્રમાં ત્રણ જ થઈ છે. પછી આ પેટર્ન જુઓ, આ અલગ છે, આમાં બે લાઈન આપેલી છે, બરાબર. એટલે એક આ પેટર્ન અને એક આ પેટર્ન છે એ કેના જેવી છે? તો કે આના જેવી છે, નથી ને? આમાં જુઓ અહીંયા વચ્ચે નાના નાના ત્રિકોણ આપેલા છે, આમાં છે નથી, એટલે આ પણ એક અલગ પેટર્ન છે. એટલે બે આ, એટલે આપણે કેટલી જો ગણીએ, જેટલી જગ્યાએ રાઈટ કર્યું એ બધું આપણે ગણીએ એટલે ખબર પડે કે આપણે કેટલી અલગ અલગ પેટર્ન જોઈ. તો એક બે ત્રણ ચાર અને પાંચ. તો આપણે બંને ચિત્રમાંથી થઈને ટોટલ કેટલી અલગ અલગ પેટર્ન જોઈ? તો અહીં લખો 5 × 5, બરાબર. આટલું સમજાઈ ગયું બધાયને? સરસ, ચાલો. હવે એના પછી એની બાજુમાં તમે જુઓ તો એમાં તમને શું આપ્યું છે, પેજ નંબર 7, બરાબર. એમાં જુઓ ઉપર તમને કહે છે, આ એક બીજી સુંદર જાળીનું ચિત્ર છે. અહીંયા આપણે 5-6 નંબરના પેજ ઉપર અલગ અલગ ડિઝાઇન જોઈ, પેટર્ન જોઈ જાળીની, એના કરતાં અલગ પાછી બીજી સુંદર પેટર્ન તમને અહીંયા આપેલી છે. આ પેટર્ન તમે જોશો ને તો તમે પ્લસની સરવાળાની નિશાની હોય ને એવી પેટર્ન બતાવશે, છે બધામાં સરવાળા સરવાળા જેવી પેટર્ન બતાવશે. એમાં હવે નીચે શું કહે છે, હવે નીચે આપેલી દિવાલમાં કેટલીક ઈંટોને લાલ રંગ કરી
तमारी पोतानी जाड़ी नी पैटर्न बनावो। हवे शुं कहे छे जुओ आमां केवी पैटर्न छे तो के आवी चोरस चोरस पैटर्न करेली छे, चोरस नहीं पण सरवाळानी निशानी होय एवी। तो तमने शुं कहे छे तमे जोशो ने अहींया नीचे तो तमने आखी एवी व्हाइट आखी एक दीवाल आपेली छे, केनी तो के ईंटनी दीवाल आपेली छे। हवे एमां तमने शुं करवानुं कहे छे तो के तमारी पसंदनी कोई पण पैटर्न आ दीवालमां करो अने बाकीना बधायमां लाल रंग पूरो। एटले केवी रीते तो तमे जोशो तो अहींया ज्यां पण पैटर्न करेली छे एटलो भाग केवो छे तो के सफेद भाग छे, बराबर। अने बाकीना बधायमां केवो कलर छे तो के लाल कलर। एटले तमने एम ज कहे छे के आ सफेद दीवाल छे एमां तमने गमे एवी पैटर्न करो અને બાકીના બધા ભાગમાં કેવો તો કે લાલ રંગ પૂરો। જો તમને બીજી એકઈ ડિઝાઇન ન આવડે ન ફાવે તો અહીંયા તમને જે ડિઝાઇન આપેલી છે એ જ ડિઝાઇન તમે અહીંયા કરી નાખજો, બરાબર। આ તમારે હોમવર્કમાં કરવાનું છે, બધાય સમજાઈ ગયું શું કરવાનું છે। આખી સફેદ દિવાલ છે એમાં તમને જેવી ગમે એવી પેટર્ન તમારે કરવાની છે અને પછી બાકીનો જેટલો પણ ભાગ હોય અહીંયા બધે લાલ કલર પૂરવાનો છે, બરાબર। આટલું સમજાઈ ગયું। હવે એના જે આગળ આપણે જોઈએ તો એમાં તમને શું કહે છે, શું આપેલ શાળાના આ ચિત્રમાં તમે બારી એટલે કે ઝરૂખો બારી જોઈ શકો છો। જો તમને આખું ચિત્ર આપેલું છે એમાં તમને ક્યાંય પણ બારી બતાવી છે, આ ચિત્ર છે એમાં આ આખો ભાગ શું છે તો કે બારી છે, બરાબર। આ કાળો જેટલો પણ ભાગ બતાવે છે એ શું છે તો કે બારીનો ભાગ છે, બરાબર। એટલે એમાં શું તો કે હા આપણને બારીનો ભાગ બતાવે છે। એનાથી આગળ તમને કહે છે હવે થોડી ઝરૂખાની પેટર્ન અહીં દર્શાવેલ દિવાલ પર બનાવો। એટલે તમને શું કહે છે, ઝરૂખો ઝરૂખો એટલે શું થશે તો કે બારી, બારીને ઝરૂખો બે એક જ થશે। એટલે તમને એમ કહે છે કે અહીંયા તમને આખી લાલ કલરની દિવાલ આપેલી છે એમાં તમે ઝરૂખો એટલે કે બારીની પેટર્ન બનાવો, તમે કાળા રંગથી તેને છાયાંકિત કરી શકો છો। છાયાંકિત એટલે શું તો કે કાળા રંગથી તમે એને અહીંયા દર્શાવી શકો છો, કોને તો કે જે પણ તમે બારીની ડિઝાઇન બનાવો તેને કેવા રંગથી બતાવવાની છે તો કે કાળા રંગથી બતાવવાની છે। અહીંયા તમે જોશો તો આ બારીનો કેવો કલર છે, કાળો કલર, બરાબર। તો અહીંયા તમારે શું કરવાનું છે તો કે અહીંયા તમારે બારીની પેટર્ન તમને જેવી બારી આવડે એવી બારીની પેટર્ન અહીંયા બનાવવાની છે અને એનો કેવો કલર કરવાનો છે, કાળો કલર, બરાબર। અહીંયા તમને કીધું છે કાળા રંગથી છાયાંકિત કરો એટલે કાળા રંગમાં પૂરો। જો તમને બીજી એકેય ડિઝાઇન મગજમાં ના આવે બારીની તો અહીંયા તમને આ બારીની ડિઝાઇન આપેલી જ છે પેટર્ન, બરાબર। આ તમને અહીંયા પેટર્ન આપેલી છે એ જ પેટર્ન તમે અહીંયા પાછી દોરવાની, બરાબર। અને એમાં કેવો કલર કરવાનો છે તો કે કાળો કલર કરવાનો છે, બરાબર। એટલે તમારે હોમવર્કમાં કેટલું કરવાનું છે તો એક તો અહીંયા તમને અલગ અલગ પેટર્ન આપેલી છે એ પેટર્ન તમને જેવી આવડે એવી પેટર્ન અહીંયા દોરવાની છે અને બાકીના ભાગમાં કેવો કલર કરવાનો છે તો કે લાલ કલર કરવાનો છે। અને એના પછી નીચે તમે જોશો તો એમાં તમારે શું કરવાનું છે, આખી લાલ કલરની દિવાલ આપેલી છે એમાં તમારે કાળા કલરથી બારીની પેટર્ન બનાવવાની છે। જો તમને બીજી એકેય પણ બારીની પેટર્ન ના આવડે તો શું કરવાનું છે, અહીંયા ઉપર તમને બારીની પેટર્ન આપેલી છે એ જ બારીની પેટર્ન તમારે અહીંયા દોરવાની છે, બરાબર। આટલું સમજાઈ ગયું હોમવર્કમાં શું કરવાનું છે, પેજ નંબર 7 છે એ આખું તમારે હોમવર્કમાં પૂરું કરવાનું છે। સમજાણું શું કરવાનું છે એ, સરસ, વેરી ગુડ। હવે એના પછીનું પાછળનું પેજ ફેરવો, પેજ નંબર 8। અહીંયા તમે જોશો તો અલગ અલગ તમને ઘણા બધા ચિત્રો આપેલા છે અને ઘણી બધી દિવાલો અને એવું બધું આપેલું છે, જોઈ શકો છો તમે, બરાબર। તો હવે આ પેજ નંબર 8 છે એ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરશું, બરાબર। પણ તમારે હોમવર્કમાં શું કરવાનું છે એ બધાને ખબર પડી ગઈ ને, હોમવર્કમાં શું કરવાનું છે તો કે પેજ નંબર 7 આખું હોમવર્કમાં તમારે પૂરું
કરવાનું છે અને પછી તમારે મને ફોટો પાડીને મોકલી દેવાનો છે બરાબર આટલું સમજાઈ ગયું ને બધાયને સરસ વેરી ગુડ હવે આના પછીથી પેજ નંબર 8 એ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરશું ત્યાં સુધી આવજો બાય બાય